સૌપ્રથમ પ્રથમ અહીં સબસ્ક્રાઈબ પર ક્લિક કરો બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો એજુ સફર ચેનલના તમામ આપના ફોનમાં મળતા રહેશે નમસ્કાર મિત્રો હું પરેશ ચાવડા એજ્યુ સફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું તારીખ એકથી ત્રણ મે બે હજાર સત્તરના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ તો સૌપ્રથમ શરૂઆત કરીએ મિત્રો હાલમાં કવિ શંખ ઘોષને જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો તે બાંગ્લા ભાષામાં પ્રદાન કરતા છે મિત્રો આપને જણાવી દઈએ કે ભારતમાં જ્ઞાનપીઠ એવોર્ડની શરૂઆત વર્ષ ઓગણીસો ને કરવામાં આવી હતી બીજી વાત એ પણ જણાવી દઈએ કે સૌપ્રથમ પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર જી શંકર કુરુપને આપવામાં આવ્યો હતો ત્યારબાદ વાત કરીએ દેશના રાષ્ટ્રપતિ દ્વારા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું પ્રેસિડેન્ટ લાઇફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવેલ છે તો મિત્રો આપ બજાજ કંપનીના કરતા હતા એવા રાહુલ બજાજને ઓળખતા હશો કે તેનું રાષ્ટ્રપતિ દ્વારા ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માન છે એ કરવામાં આવ્યું છે ત્યારબાદ તાજેતરમાં આર કે પંચનંદાની આઈ ટીબી પીના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મિત્રો અહીંયા આઈ ટીબી પૂરું નામ જાણવું એ આપણા માટે અગત્યનું રહેશે તો તેને કહી શકાય ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ જે ભારત અને તિબેટ વચ્ચે જે સંરક્ષણ ક્ષેત્રે કામ કરનારી ફોર્સ છે તેને ઇન્ડો િબેટિયન બોર્ડર પોલીસ તરીકે ઓળખવામાં આવે છે દેશમાં ગંગા સફાઈ વચન દિવસનું આયોજન આગામી બીજી મે બે હજાર સત્તરના રોજ કરવામાં આવશે તો મિત્રો આપને એક વાત એ પણ જણાવીએ કે શ્રી ઉમા ઉમાભારતીના નેતૃત્વ નીચે આ આયોજન છે એ થઈ રહ્યું છે ત્યારબાદ ભારતનો પ્રથમ જુરાસિક પાર્ક તરીકે બાલાસિનોરમાં આવેલ રૈયોલી ડાયનોસોર પાર્ક ઓળખાય છે મિત્રો રિયલી ડાયનોસર પાર્કમાં આજ સુધીમાં પંચોતેર ટકા હાડકાઓ અને ઈંડાઓ છે એનું ઉત્ખનન કામ છે એ થયેલું છે આ પાર્ક વિશ્વ લેવલે બીજા નંબરનું સ્થાન ધરાવે છે બીજી વાત એ પણ કહી શકાય કે વિશ્વનો પ્રથમ નંબરનો જુરાસિક પાર્ક કેનેડામાં આવેલો છે અને તે હિસ્ટ્રી પાર્ક તરીકે ઓળખાય છે ત્યાર પછી ભારત સરકાર દ્વારા મુક્તિ જોધા સ્કોલરશિપ યોજના માટે બાંગ્લાદેશને રૂપિયા પાંત્રીસ કરોડની સહાય છે એ આપવામાં આવેલી છે તો આગામી પાંચ વર્ષ માટે બાંગ્લાદેશમાં સ્વતંત્રતા સેનાનીઓના બાળકો માટે મુક્તિ જોધા સ્કોલરશિપ છે એ આપવામાં ભારત મદદ કરશે ત્યારબાદ ભારત સરકાર દ્વારા વર્ષ ઓગણીસો એકોતેરના સ્વતંત્રતા સેનાનીઓના વંશજો માટે વર્ષ બે હજાર છમાં મુક્તિ જોધા યોજના છે એ શરૂ કરવામાં આવેલી તો વાત કરી શકાય કે વર્ષ બે હજાર સત્તરમાં મુક્તિ જોધા સ્કોલરશિપ અંતર્ગત છસો જેટલા સ્નાતક વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ છે એ આપવામાં આવેલી છે ત્યારબાદ પહેલી મે બે હજાર સત્તરથી સમગ્ર દેશમાં રિયલ એસ્ટેટ એક્ટ અમલમાં આવેલ છે મિત્રો આપને જણાવી દઈએ કે સમગ્ર દેશમાં માત્ર તેર રાજ્યો એવા છે કે જેણે રિયલ એસ્ટેટ એક્ટના નિયમો છે એનું અમલીકરણ કર્યું છે અહીંયા તેર રાજ્યોમાં એટલે કે તેર જે ઘટકો છે એમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ બંનેનો સમાવેશ થાય છે ત્યારબાદ એક મહત્ત્વનું ફૂલફોર્મ આની સાથે જોડાયેલું છે આપણે બોલી દઈએ આર ઇ આર એ રેરા તરીકે ઓળખાય છે તો એને કહી શકાય કે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ તો ઘણી બધી વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે કે રેરાનું પૂરું નામ જણાવો તો અહીંયા રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ છે એને આપ યાદ રાખી શકો ત્યારબાદ આગામી પાંચમી મે બે હજાર સત્તરના રોજ ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરો જી સેટ નાઇન સેટેલાઇટ લોન્ચ કરશે મિત્રો આ ઉપગ્રહ ઈસરોએ દક્ષિણ એશિયાઈ દેશોના શાર્ક સંગઠન માટે તૈયાર કર્યો હતો કેરળનું અય માનમ દેશનો પ્રથમ ડિજિટલ પંચાયત વોર્ડ બનેલો છે તો બીજી વાત એ પણ કરી શકીએ આની સાથે સંકળાયેલો મુદ્દો નથી પરંતુ એક નવીનીકરણની પ્રક્રિયા છે તેથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એટલે કે મહારાષ્ટ્રમાં પ્રથમ સ્વચાલિત મોસમ સ્ટેશન ખુલ્લું મૂકેલ છે બીજી વાત આની સાથે સંકળાયેલી છે એ પણ આપણે જણાવી દઈએ કે ભારતમાં હવામાન ખાતાની કચેરી મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલી છે અને જે સોળ જેટલા માપદંડો છે તેને આધારે હવામાનની આગાહી છે એ કરે છે ત્યારબાદ વાત કરીએ બીજી મે બે હજાર સત્તરના રોજ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ રશિયાની યાત્રાએ જશે અહીંયા રશિયાની જ્યારે વાત નીકળી જ છે તો આપણે જણાવી દઈએ ચોથી મે બે હજાર સત્તરના રોજ સીરિયા મામલા અંગેની શાંતિ મંત્રણામાં રશિયા સામેલ થશે ત્યાર પછી હાલમાં જાપાનમાં આઠમો બોનસાઈ કન્વેન્શન શરૂ થયેલ છે મિત્રો આપણે જણાવી દઈએ કે આ બોનસાઈ કન્વેન્શનમાં ચાલીસ દેશોના બારસો પ્રતિનિધિઓ હાજર રહેલા અને તેઓ પોતાનું બોનસાઈન સાથે લાવેલા ત્યાર પછી અજલાન શાહ હોકી ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમે ન્યૂઝીલેન્ડને ત્રણ ઝીરોથી હરાવેલ છે અહીંયા આપને જણાવી દઈએ કે આગામી સોળમી મે બે હજાર સત્તરના રોજ આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાશે નેક્સ્ટ છેલ્લા એક વર્ષમાં દેશમાં એકસો ને બાવીસ એન્જિનિયરિંગ કોલેજ બંધ થઈ ગઈ છે મિત્રો આપણે જણાવી દઈએ કે જેમ જેમ જે તે શાખાનો વ્યાપ છે એ ઘટતો જાય તેમ આ સંસ્થાઓ છે એ બંધ થતી જતી હોય છે અહીંયા થોડી વાત કરીએ તો મહારાષ્ટ્ર રાજ્ય છે તેમાં ત્રેવીસ જેટલી કોલેજો બંધ થઈ છે હરિયાણા એમાં આશરે તેર જેટલી કોલેજો બંધ થઈ છે ગુજરાત અને રાજસ્થાન બંનેમાં અગિયાર અગિયાર કોલેજો છે એ બંધ થઈ છે અને બાકીની જે કોલેજો છે એ અન્ય રાજ્યની હોઈ શકે ત્યારબાદ વાત માનવ સંસાધન વિકાસ મંત્રાલયના મંત્રી પ્રકાશ જાવડેકરે વીરતા અભિયાનનો શુભારંભ કરેલ છે મિત્રો આપને જણાવી દઈએ કે વિદ્યાવીરતા અભિયાનનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના પ્રગટાવવા માટેનો રખાયો છે ત્યારબાદ સાર્ક સેટેલાઇટ બનાવવાનો ખર્ચ બસોને પાંત્રીસ કરોડ રૂપિયા ભારત દ્વારા કરવાનો હતો પરંતુ પાકિસ્તાન દેશે આ બાબતે ઇનકાર કરેલ છે મિત્રો આપણે જણાવી દઈએ કે પાકિસ્તાનની અવકાશ સંશોધન સંસ્થાનું નામ સુપાર્કો છે જે ભારતની ઈસરો સંસ્થા કરતાં પણ જૂની છે એમ કહી શકાય ત્યારબાદ વાત કરીએ પોતાની ઓળખના ફન્ટ બનાવનાર દુનિયાનું સૌપ્રથમ શહેર છે એ દુબઈ બન્યું છે એમ કહી શકાય માઇક્રોસોફ્ટની મદદથી આ ફોન્ટ છે એ દુબઈએ તૈયાર કરેલા છે અને તેનું નામ દુબઈ ફોન્ટ છે એ રાખવામાં આવ્યું છે તો સહાયક સંસ્થા તરીકે આપણે કોઈને યાદ રાખવા હોય તો કહી શકાય માઇક્રોસોફ્ટ અને ફોન્ટનું નામ જો યાદ રાખવું હોય તો કહી શકાય કે દુબઈ ફોન્ટ તો વિશ્વમાં પ્રથમ એવું શહેર આ દુબઈ બન્યું છે કે જેણે પોતાના ફોન્ટ છે એ લોન્ચ કર્યા છે અથવા બનાવ્યા છે ત્યાર બાદ વાત કરીએ ગુજરાતના સ્થાપના દિને રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે આગામી બે વર્ષમાં એમ બી બી એસની પાંચ હજાર બેઠકો ઉપલબ્ધ કરાવવામાં કરાવવામાં આવશે ત્યારબાદ વાત કરીએ ભારતીય ઉદ્યોગ સંસ્થાએ હાલમાં વર્ષ બે હજાર સત્તર અઢાર માટે નવા પદાધિકારીઓની જાહેરાત કરી છે મિત્રો આપને જણાવી દઈએ કે હાલમાં શોભના કામીનેની શોભના કામિનેની સી આઈ આઈ ના નવા અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા છે મિત્રો જોઈએ આજનો સવાલ પોતાની ઓળખના ફોન્ટ બનાવનાર વિશ્વનું પ્રથમ શહેર ક્યુ બન્યું છે તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો તેને શેર કરો અને જરૂરિયાતવાળા મિત્રોને જરૂરથી પહોંચાડો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર